બાબત એક બાબત એવી પણ ચાલે છે કે વિદેશ મંત્રી છે તે માત્ર ને માત્ર નામના છે, કારણ કે વિદેશમાં જે ફરે છે માત્ર ને માત્ર વડાપ્રધાન મોદી ફરે છે. આપણે સાહેબ એ બેટી બચાવવા બઢાવવાની સ્કીમ છે જેમાં હેલ્થ એડ્યુકેશન કેપેસિટી બિલ્ડિંગ આવે એમાં એડવર્ટાઇઝમેન્ટ ના આવે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે તમે કહો છો સરસ, હવે જે 150 કરોડ બી ભૂલે ચુકે 161 ડિસ્ટ્રિક્ટમાં વપરાયા એમાંથી 53 ડિસ્ટ્રિક્ટમાં રેશિયો ઓછો થયો, વધ્યો નહીં સાહેબ. એટલે તમે જે કહો છો તો એ પૈસા બી બાતલ ગયા આપણા, એવું સમજીને આગળ ચાલીએ. હવે તમારું જે મૂળ ક્વેશ્ચન હતો, હવે હું મારો મૂળ ક્વેશ્ચન પર આવું છું. એટલે હું એક્ઝામ્પલ એટલે મેં આપ્યો જસ્ટ ટુ સે કે આપણે બજેટમાં આઉટલે મોટા મોટા કરીએ છીએ, બધું સારું સારું બતાવીએ છીએ, તો હેપી હેપી થઈને ઘરે જઉં છું અને પછી ખબર પડે છે કે હેપી હેપી સેટ સેટ થઈ ગયું. હવે આપણે બીજો એક્ઝામ્પલ આપવા માગું છું તમારો, હવે તમારો જે પોઈન્ટ હતો એ કરવા માગું છું કે બિઝનેસ વુમેનો માટે યા એન્ટરપ્રિન્યોરો માટે યા જોબ કરતી બહેનો માટે અત્યારે જાન્યુઆરીમાં એક સીએમઆઈનો ડેટા આવ્યો. ડેટામાં એવું લખ્યું 11 મિલિયન જોબ લોસ, 11 મિલિયનમાંથી 8.8 મિલિયન એટલે 80 લાખ, અરે 8.8 મિલિયન 80 લાખ જ થાય ને, 8.8 મિલિયન બહેનોનો જોબ ગયો, જેમાંથી 6.5 એટલે 65 લાખ રૂરલ બહેનોનો ગયો અને 2.3 અર્બન બહેનોનો ગયો. આ ડેટા સાહેબ મને હાર્ટ એટેક આપે છે, એટલા માટે કારણ કે તમે સમજો કે આપણે જે બહેનોને હવે સાંભળો, હા બસ એક્ઝામ, હવે આપણે જે બહેનોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માગતા હતા, રેકોર્ડ કહે છે, ડેટા અગેન કહે છે કે જે 2016માં 32% બહેનો હતી હવે ઉતરીને 23% થઈ ગઈ છે. મને પૂરું કરવા દેજો. હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એન્ટરપ્રિન્યોરની જે વાત કરીએ છીએ, ઇન્ડિયામાં 58.5 મિલિયન એટલે 5.80 કરોડ એન્ટરપ્રિન્યોર છે, જેમાંથી મારી બહેનો 14% એટલે ખાલી 8 કરોડ છે. કેમ 8 કરોડ? કારણ કે અમારી ગવર્નમેન્ટે બહેનો માટે સ્કીમ કરી હતી 2017માં, જેમાં 40 કરોડ આપ્યા અમને, બહેનોને 40 કરોડ અપાયા. આઈ વોઝ વેરી હેપી કે સપોર્ટ ટુ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ ફોર વુમેન એન્ડ સ્ટેપ કેર. પણ આ પછી ખબર નહીં શું થયું, 2018માં એવું થયું કે બધી બહેનો જ્ઞાની થઈ ગઈ, એટલે 2018માં 40 કરોડથી 5 કરોડ કરી નાખ્યા. પછી એટલે 40 કરોડથી 5 કરોડ એટલે અમે બધા ભણી ગયા હતા શું. બીજી વાત કે જ્યારે નેશનલ ક્રેશ સ્કીમ એટલે પેલું બાળક માટે રાખે ને, 2017માં ₹200 કરોડ રૂપિયા અપાયા હતા, અત્યારે 2018માં 128, એટલે અનફોર્ચ્યુનેટલી એવું થઈ રહ્યું છે કે મારી બહેનોને જે લાભ પહેલાં વધારે મળતા હતા યા બનવાની કોશિશ એટલીસ્ટ થઈ હતી એ હવે બિલકુલ ઉતરીને ઓછા થઈ ગયા છે. એટલે અલ્ટિમેટલી મારે એવું કહેવું છે, કારણ કે ઘણી બહેનો, એક સર્વે થયો હતો, નેલ્સને સર્વે કર્યો હતો બ્રિટાનિયા માટે, કે 48% નોન વર્કિંગ વુમેન છે ને એને પાછું આવું છે ઇન ધ મેઇન સ્ટ્રીમ, જેમાં 69% કહે છે કે ભાઈ અમને ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ નથી મળતું, એટલે અમારે આમાં આવીને અમારે ફાઈનાન્શિયલ કોઈક હેલ્પ જોઈએ. ઇનિશિયલી તો કોઈને બી ધંધા મળે જોઈએ, ખાસ કરીને બહેનોને. એટલે આ રહ્યો તમારો પ્રશ્ન અર્બનનો. રૂરલની અગર વાત કરીએ તો જેમ મેં અત્યારે બેટી બચાવો પઢાવવાની વાત કરી, જે આપણે સીએમઆરનો ડિપોર્ટની વાત કરી, એ રીતે સરસ એક બીજો એક એક્ઝામ્પલ લાસ્ટ આપી દઈશ. વન સ્ટોપ સેન્ટર ફોર બહેનો 105 કરોડ રૂપિયા. વન સ્ટોપ સેન્ટર એટલે એવું કે કોઈ બેન જે વુમેન ઇન ડિસ્ટ્રેસ હોય યા વાયલન્સ હોય, ડોમેસ્ટિક વાયલન્સ, એને પોલીસ, લીગલ, મેડિકલ, કાઉન્સેલિંગ બધી સેવા એક જગ્યાએ મળે. જેમ આપણી 181 અભિયાન છે તેવી રીતે. ના, એનાથી વધારે આગળ, એનાથી વિશેષ, કારણ કે એક આખું સેન્ટર છે, શેલ્ટર, રહેવા મળે, બધું જ મળે, બરોબર. એમાં ખાલી 105 કરોડ રૂપિયા અપાયા સાહેબ, 105 કરોડ ને એમાં એ લોકો 1234 ડિસ્ટ્રિક્ટ, અને આ મારો ડેટા નથી, વિરેન્દ્ર કુમાર સર જે એમઓએસ છે વુમેન એન્ડ ચાઇલ્ડ, 2 કહે છે કે ઓન રેકોર્ડ ડિસેમ્બરમાં કહું છું કે મેં 234 ડિસ્ટ્રિક્ટ ચાલુ કરી દીધી. હવે જ્યારે અને પાછું કહે છે કે મધ્યપ્રદેશમાં અમે 50 મેક્સિમમ વન સ્ટોપ સેન્ટર કર્યા છે અને અમારી પાસે ખાલી 3,270 એટલે પર સેન્ટર ખાલી 64 પીપલ આખા વર્ષમાં આવે સાહેબ, કંઈક ભેજામાં નથી ઉતરતું. અને પછી ઉપરથી એ બી કહેવામાં આવે છે કે અમે અગર 105 ને 234માં ડિવાઈડ કરીએ તો 40 ખાલી એક સેન્ટર ચલાવવા માટે, એટલે 44 લેક્સ ખાલી એક સેન્ટર ચલાવવા માટે, એટલે મારી બહેનોને કેટલો અન્યાય થાય છે એ જોવા કહું. એ સામે તમે આંગણવાડીમાં જોશો ને સાહેબ, કરોડોનું બજેટ છે, કરોડો, 16,000 કરોડ, ખબર નહીં ક્યાં જાય છે ને શું જાય છે, કારણ કે અમે માલ ન્યુટ્રિશનના હવે ફિગર્સ પછી નેક્સ્ટમાં બોલું છું, માલ ન્યુટ્રિશનના ફિગર્સ ત્યાં ને ત્યાં છે. એટલે મારે કેવું છે કે આઉટલે એ બધું બહુ જ સરસ થાય છે, અમે ખુશ થઈએ છીએ, પણ અલ્ટિમેટલી ડઝન્ટ રીચ જે બધા ગ્રાઉન્ડ પર રીચ થતું, અને એ ઇમ્પોર્ટન્ટ છે, તો જ આપણે ડિફરન્સ જોઈશું. અને પછી હું નેક્સ્ટમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ ને જીએસટીની વાત કરવા માંગુ છું, પણ અત્યારે તેની પણ આપણે વાત કરીએ. દર્શક મિત્રો, એ મહત્વની બાબત એ